ગુજરાત અને એમાં મધ્ય ગુજરાત અને એમાંય વળી વડોદરા જિલ્લાનું ચાણોદ, જ્યાં આગળમાં નર્મદા સુંદર મજાની વહેતી હોય અને 10 દિવસ ગંગા મૈયા નર્મદાજીને મળવા આવે અને મારા આખાય ગુજરાતના લોકો ગંગા દશેરા 10 દિવસ ગંગાજીની આરતી સાથે સાથે નર્મદાજીની આરતી પૂજા અભિષેક જે કરવાનો અહીંયાના અમારા બ્રાહ્મણ પંચાયતના સરપંચ અને ગામના લોકો જે રીતે વ્યવસ્થા કરે છે હું ખૂબ ખૂબ અભિનંદન અને વંદન કરું છું. સાથે મા ગંગાના આશીર્વાદ મળે છે, નર્મદાજીના આશીર્વાદ મળે છે. હજારો ભક્તો અહીંયા દરરોજ સાંજે મા ગંગાજીની મા નર્મદાજીની આરતી પૂજા અભિષેક કરવા અહીંયા આવે છે. હું ગામના સૌ તમામ લોકોને, ગામના સરપંચશ્રીને સાથે સાથે દરભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેઓની આ વિધાનસભા લાગે અને તેઓ પોતે પણ આ વ્યવસ્થા સારી રીતે રહે એની હંમેશા વ્યવસ્થા કરતા હોય, ખાસ મારા સૌ ભૂદેવ ભાઈઓને ખૂબ અભિનંદન આપું કે અહીંયા રહેતા ભૂદેવ ભાઈઓ પોતે સ્વેચ્છાએ જે રીતે સેવા કરે છે, દરેક લોકોને સરસ પૂજા કરાવી, સરસ આરતી કરાવી અને કોઈને અનિચ્છનીય ઘટના ન થાય એની પણ કાળજી રાખવી, આ મારા માછી ભાઈઓ જે પોતાની હોડી રાખવી અને ક્યાંક કોઈને તકલીફ પડતી હોય તો એ જરૂર વ્યવસ્થા કરી આપવી, આ સુંદર બધા વ્યવસ્થા મારા ચાંદોદ ખાતે કરવામાં આવે છે. હું ફરીથી તમામ ભૂદેવોને, ગામના સરપંચશ્રીને, ધારાસભ્યશ્રીને અને સૌ કાર્યકર્તાને અભિનંદન આપું છું. જે મારા ભક્તજનો અહીંયા આવે છે, માની ઈચ્છા હોય તો જ અહીંયા આવી શકાય અને આપણને બધાને આજે માએ અહીંયા મા દશેરાની આરતી કરવા માટે બોલાવ્યા. મારેથી પણ મા નર્મદા માને ચુંદડી ચડાવવાનો મને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું માની પ્રાર્થના કરું છું, હંમેશા શક્તિ આપજે, ખૂબ મજબૂત અને સશક્ત રીતે તંદુરસ્ત રહું અને દેશની સેવા કરું. જય મા નર્મદે, જય મા ગંગે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.